नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजरात अगौना वीडियो में आपने जो बुराईना द्वार पर थी नव लिखा कि जमन ने जंतु कुटियो गाड़ी माटला पानी ना सीची वारो सीची અને જે જીવડા લાગે છે બે દિવસના રોટલા લઈને આવેલા ચાર દિવસ સુધી એ રોપાણ થાય છે. એ રોટલા પણ સૂકા થઈ ગયા છે, બે પાંચ જીવડા વધ્યા છે. જો એ વેચી જાય તો ઝડપથી કેસે ફરે જતા રહે એ સુધીની આપણે વાત કરી દીધું. હવે આપણે અહીંયાથી આગળ જોઈશું પેજ નંબર 36 પર. આવા જીવ છે તે જતા હશે આ પૈસા વાળા. જંતુ કહે કે આવા જીવ પૈસા વાળા ને રૂપિયા વાળા કેમ થઈ જતા. માટે જ આપણે નિર્ધન રહ્યા સારા છે. ભલે આપણે નિર્ધન રહ્યા પણ આપણે સારા છે. પૈસા વાળા આપણો જીવ સારો છે. નાના મને તો દાજ ચડે, દાજ ચડે એટલે ગુસ્સો આવે. કોક વાર શું કે કોઈ વાર મને દાજ ચડે છે, ગુસ્સો આવે. દાજ ન ચડાવી શું કે છે પોતાના પતિ સમજાવે છે. ડાયા ડાય છે, તું ડાયો છે. પારકા પરદેશ છે, આપણું ગામ નથી. આપણે બીજે ગામ એ જીવડા વેચવા માટે આવ્યા છે કે પારકો પરદેશ છે, બીજો દેશ છે. આપણે અહીંયા મજૂર કે આપણે મજૂરી કામ કરવા મહેનત કરીને રોટલો રડવા વાળા છે. કાંક થાય, કાંક એટલે કંઈક થાય તો સપાય સપાય એટલે સિપાય. શું થાય સપાય? સિપાય કે કાંઈક થાય તો સપાય આપણો માપ, માપની ગંધ, ગંધ એટલે ભૂલ, આપણો જ માપ છે એવી ભૂલ એ સમજી. તેટલા માપો પીયુ પેલી પેસેન્જરમાં આવતો નો છેલામાં છેલું નવું લોકપ્રિય નાટકનું ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીબડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લક્ષ કર્યા વગર મલબથી ચાલે ચાલ્યો ગયો. ચીબડા ઉપર આંગળીઓથી તાર દેતો ને નવું કવાલીનું ગીત ગાતો ગયો. બંકો એટલે રૂબાબ વાળો. કેવો રૂબાબ વાળો? એક પોલીસ વાળો આવ્યો અને ગીત કેવું ગાતો હતો પેલી પેસેન્જરમાં આવજે પીવું એવું ગીત ગાતો આવ્યો. ફાટમાં જે કઈ ચીબડા પડ્યા હતા એમાંથી એક ચીબડું ઉપાડી દીધું અને ચીબડા ઉપર સરસ મજાના આંગળીઓના ઢેરવાથી વાત કરતો અવાજ કરતો એ નવી કવિતા કવાલી ગાતો નથી ચાલ્યો ગયો. કાંઈ પૂછવું નહીં, કાંઈ લક્ષક ન કરે, ભાવનાને લઈને ચાલતો છે. જમન અને જંતુ એકબીજાની સામે જોઈ રહ્યા. બાય તો ઝેર પી ગઈ, ખૂબ ગુસ્સો આવી ગયો. ઝેર પી ગયો, ગુસ્સો આવ્યો. શું કામ પૂછા વગર લઈ ગયો? કોઈ આખી વસ્તુ પૂછા વગર લઈ જાય તો તકલીફ પડે, ક્રોધ આવે સામે. પછી હસીને બોલી, શું કામ કાકી? પોલીસ વાળો આ એક તાલ છે ને, તાલ ગાયે મજા છે. કેવી મજા? પૂછવાનું નહીં, ચાલુ થઈ જાવ. જમને પૂછ્યું, તને ઓળખીએ છે? ધણીની આંખોમાં ઠપકો હતો. પૂછ્યું પોતાની પત્ની, તને આ પોલીસ વાળો ઓળખીએ છે? તમારું તે ફટી ગયું કે શું? કે તમારું મગજ ઠેકાણે નથી? આયા મારું કોણ સમજ્યું? ચાર પૈસાનો માલ આમ ઉપાડી મારે તેમ મતી જીવડું આમ ઉપાડીને હાલતો થયો તો એ તું દાન કરે કે ચાર પૈસાનો માલ એ ઉપાડી ચાલતો થઈ ગયો. જેમ કે આપણે જોઈએ તો 25 પૈસા, 50 પૈસા, રૂપિયો, પાંચિયો, દસિયો, પાંચ પૈસા એવા ચાર પૈસા માલ લઈને હાલતો, જીવડું લઈને હાલતો થયો તું તો દાન કાઢે છે. કેમ જાણે તારા પિયરનો સગો હોય કે તારા કોઈ પિયરિયા હોય, પિયર એટલે કે દીકરીના પિતાના ઘરના જે કઈ સંબંધી હોય એને પિયર વાળા કહેવાય. તો કે છે હવે વાત જતી કરો ને ચૂકો આપે પોતા પતિ કે ભૂલી જાઓ હવે રહી ગયો. બાઈએ ધણીના વાસણમાં વાસણ એટલે પીઠ ઉપર હાથ
ફેરવ્યો અને કહ્યું જો ને તમારા લુગડા એક મહિનામાં મેલા ડાર થઈ ગયા. વિચાર કરો એક મહિના સુધી લુગડા ધોયા નહીં, સાફ જ નતા કર્યા, મેલા ડાર છૂટા કે નદીના પટમાં કુવા ગારીને રહેતા હતા, ફૂટીએ ફૂટીએ પાણી ભેગું માટલા લાગી અને એ મહેનત મજૂરી કરીને વેચવા આવ્યા, છતાં પણ આજે એવી હાલત છે. છતાં પોલીસ વાળો પૂછા વગર 4 પૈસાનો માલ લઈ ગયો અને એ ગુસ્સો એને શાંત કરવા માટે થતો ભાવે કહે છે તમારા લુગડા વાત બદલી નાખી કરો. કેનો મતે એક વાતને ભૂલી જાય કે એક મહિનાથી લુગડા મેરા ડાક થઈ ગયા છે, આજે સાંજે મારા બાપાને ઘેર પહોંચવા, આજ નાઈ સુધી પાછું બધું વેચી જાય ને આજે આપણે મારા પિયર પહોંચી જાય. એટલે કહે છે ત્યાં ખારો પાક છે, ત્યાં સદાય લુગડા ધોય છે, ત્યાં હસી ભૂસી જોડી હનુમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું. કપડા ધોવા માટે ખારો પાક છે એટલે કે આરો જેને દેશી ભાષા અને હનુમાનની એટલે કે હનુમાનનો કુવો જે સ્થળ હશે ત્યાં જઈને કે છે હું એટલા કપડા ધોઈ નાખું ઘસી ઘસીને એકદમ રૂપાળા કરી નાખું. હાલો મારો વાલો વાલો કરું ને વાલો તને વાલ કરું છું. હવે એકાદ લલકારો કરી દો તો હવે એકાદ સાજવાળો હાલો કરી ધણીના કલેજાની કળ જાણે કે સુવારા વચનો વડે ઉતરી ગઈ. કળ જેને પેલા ગુસ્સો આવ્યો તો પેલા પોલીસ વાળા હતો પણ આના પત્ની ને કે જંતુના આવા શબ્દો સાંભળી અને એની જે ક્રોધ હતો ઉતરી ગયો. માતાના સમ મને શરમ આવે છે, માતાજીને સમ થાય છે જમણ કહે છે મને શરમ આવે છે. તો જો હવે જંતુ પતિ અને પત્નીનો મીઠા ઝઘડા બધો પત્ની કેવો પતિને ઠકાડે હે નાની બહુ શું કીધું લાગી અને સૂર્યના ચેલા કઈનો આ બંને વર અને વધુ પતિ પત્નીના ચહેરા ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હતો. જાણે કે કેસુડાનો ફૂલ એ કેસુડાનો રંગ એની ઉપર ચડી રહ્યો હતો. આથોની દિશામાં દિશાના માળી સૂર્યજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાકરાના કેસરિયા વન ખડા કર્યા હતા કે આથોની દિશા સૂરજ આથી રહ્યો એ દિશામાં જાણે કે ખાકરા ઉપર સૂર્યના કિરણનો એવા એ પ્રકાશ મળી રહ્યો હતો કે આખો ખાકરો જાણે કેસુડાથી ઢંકાઈ ગયો હતો. જાણે કે સૂરજ મારી છે અને કેસુરાનો વન ઉભા કરી દીધા હોય, વાદળાનો રમતી ગળવા છોકરીઓએ વન ફૂલને ભેળતી હતી. વાદળોમાં રમતી ગળવા વન ઊંચો હોય એની ગળવાએ જાણે કે વાદળ સુધી પહોંચી ગઈ છે અને એકબીજી રમત કરતી હોય એવી છોકરીઓ એ ફૂલને ભેળતી હોય કેસુરાના એવું દ્રશ્ય કરું હતું. સાંજે આપણે જાય ત્યારે 4 દીના પૈસા તમારી પાકડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો, રસ્તે કાઢી દામ છે. સાંજે ઘરે જઈ 4 વર્ષનું જેટલું વેપાર કરીને બધા પૈસા પાઘડીની ચોથી આંટીમાં બાંધી દે, કારણ કે વચ્ચે કાઠી દામ આવશે, કાઠી લૂટી લે છે કે પણ એ તો પાઘડી ને પડાવી લે, એ તો પાઘડી પણ પડાવી લે છે. રાતા મદ્રાસિયાની પાઘડી કાંઈક કાઠી એ મૂકી દે છે. મદ્રાસી એક પ્રકારનું મદ્રાસી કાપડનું રાજો કે એની પાઘડી પડાવી લે છે. ઠીક ત્યારે હું મારે કેળે બાંધી લે કઈ વાંધો નહીં, હું મારે કેળે કે સાડલાના છેડામાં બાંધી દઈશ કે છે. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાએ ઝંકાર કર્યો કે આ ઘીના પૂતળા લઈ જાઓ, કે બકરીને દૂર કરતા કીધું કે આ ઘીના પૂતળા ઘીના ઘરડા મીઠા મધુર લઈ જાઓ એમ કહીને શાંત કર્યું. કે અચાનક કેમ ચીબડા ભર્યા, કે આ ચીબડાનો શું ભાવ છે એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એ જુવાન નીચે જે છે કે અધમણ જોખો. કેટલું અધમણ? અધમણ કે છે જોખી આપો, અધમણ એટલે જ્ઞાસ્તી
બરોબર મને બેસી ગયો અદમણ જોખિયા સુમનલાલ પેલા ખેસદારી લેપાઈની સામે એક પૂજાની કુતાને ઉભા ફોજો ખોજો કોને કે હિન્દુ માંથી પટલા લઈને મુસલમાન જાય અથવા તો મુસલમાન પટલા લઈને જેને આપણે કે ધર્માંતર એવો પુરુષ અહીંયા આવીને ઉપરે દુકાને તેમ અને સુમનલાલને હાથના ઈશારાથી કરીને બોલાવીને કીધું ઉતાવળ કરો માં આ પૂજાને કીધું ઉતાવળ ન કર કેમ દુકાને બોલાવીને કે આ લોકો તો હવે કંટાળા છે ને સસ્તા ભાવમાં દઈને ચાલે છે એ છે પ્રધાન આજ સાંજ પડશે તે મફત આપી દઈને પણ ભાગશે એવા થાકેલા છે આજ હાંજ પડે એટલે કે છે એટલામાં તો એ આવીને જતા રહે છે આનાના ત્રણ શેર શેર જોઈએ શેર એટલે 500 ગ્રામ જેટલો 500 ગ્રામ જેટલો વજન આખો લોટ આપી દે છે આખી ફાટ આપી દે છે આપણે ઉપાડી પછી વેચી લઈશું જમન જમ એ સમજી લીધું આપણો ઘરાક કાઢી રહે પેલા શેઠ છે જમન અને જમું સમજી ગયા આપણું ઘરાક આવતું એ જરૂરી મને તો કઈ કઈ થાય છે મનમાં જમના જમનાના ધમધમતા મગજમાંથી જાણ કે 10 કલ્પનાના માનવી એક ડાક લઈને દોડે છે અને પેલા વેપારી પર તૂટી પડે છે મનમાં જાણે કે જમના એવા 10 જમન જાણે છે અને પેલા વેપારી ઉપર 10 દસ ડાંગ લઈ લાકડાના ધોકા લઈને મારવા ઊંડી પડે છે સુમનલાલ સામે સામે થોડીવાર ઉભા રહ્યા એનો સલાહકાર ખેસદારી ભાઈ જમન જમુ પાસે જોઈ અસર લાગી પણ સુમનલાલને અજીરાય દેખાવા લાગ્યો સુમનલાલે ઉતાવળ કે ઘરે જાણ આવવાની હતી જીવડાને સાફ કરવાનું થયું વારંવાર એની નજર પોતાના કાંટા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી ખેસદારી ભાઈએ 5-10 મિનિટ ઘડાવી નાખવાને એકથી પ્રશ્ન પૂછવા માંડ્યા 5-10 મિનિટ નીકળી જાય એટલા માટે ખેસદારી ભાઈ ત્યારે સુમનલાલને પ્રશ્ન પૂછવા લાગ્યા કોલેજમાં પાછા ક્યારે જવાના છો કેટલા નંબર આપો છો હવે એ લેવલે થવાની કેટલા વર્ષ બાકી છે વિનાયક જશો ને કેમ ગાંધી માર્ગમાં પડશો આ પ્રશ્ન ફટાફટ પૂછવા લાગ્યો જેથી કરીને ઓલાને 10 મિનિટ રોકી શકાય કે ગાંધી માર્ગમાં એટલે ગાંધીજીના માર્ગમાં પડશો ગાંધીજી બધા ભણી જશો કે ઇલેક્ટ્રિક થવાના છો કે વિનાયક એટલે પ્રદેશ થવાના છો જે થાય તે ખરું એવા ટૂંકા જવાબથી બતાવીને સુમનલાલ પાસે ગમન અને જંપુ તરફ પડી જે થાય કે છે જોઈ જશે વિદાય જાઓ એલએમબી કરું કે ગમે તે ગાંધીજીને ભેગો પડી એવો ટૂંકો જવાબ આવીને સુમનલાલ જમન અને જંપુની પાસે જઈને ઊભા રહ્યા ખેસ ધારીએ કહ્યું કામ ઘડી છાપ સીધ બગાડો છો બાજી થોડી વાર રહી જાઓ થોડો સમય બગાડો નહીં એ મફતમાં જીવડા દઈને ચાલ્યા જશે મારે ઘણું થાય છે સુમનલાલે કીધું કોઈ ભણેલો આ વિદ્યા શું લીલા કરવાની હતી અહીંયા ભણેલો અહીંયા શું આ વિદ્યા કામ આવશે સુમનલાલે જોઈને બીજો ધોકો અધમણ મજૂર બોલાવ સુમનલાલે પેલા મજૂર એટલે કે જમન અને જમન બીજું અધમણ જોખી તો હું મજૂર બોલાવ જમન દરેક 5 શેરની ધારમાં એક શેર નમતો તોડવા લાગ્યો એક શેર બરોબર એક એક શેર એ નમ તો એટલે કે 500 ગ્રામ વધારે જોવા લાગે કે કારણ કે સ્તરીભાઈને ઉભારી આ બધું તો એકનું એક જ થયું ને મારા ગાંડા આ તો બધું એક નહીં થયું મેં માંગ્યું ત્યારે નું આવ્યું એક પૈસા ત્રણ છે અને આને કે છે એક પૈસાના શેરની જગ્યાએ 3 શેર આપે છે તો બધું એ જ થયું કેમ આટલી નમતી ધારણા જે હિસાબ થઈ રહે છે આટલી નમતી ધારણા આપે તો સંપૂર્ણ પૈસે એટલો જ હિસાબ થશે કે મેં આનાના 3 શેર તો માંગ્યા હતા મેં એક આનાના 3 શેર માંગ્યા તે ના પડે અને આનાના શેર માંગ્યા તો 500 ગ્રામ વધારે આવે તો હિસાબ તો મેળે જ રહ્યો અમે તો બાપ રફજકના કાયર છે રફજક એટલે કે અમે લપચપ કરવી ગમતી નથી કે
ચાર બીજી સુકા રોટલા ચાલતા હોઈએ એ કઈ અમને થોડું ગમે પેટમાં પાણીની જેમ ખૂંચે છે બહાર ચાર દિવસથી સુકા રોટલા ખાય છે તો પેટમાં પાણી જેમ લાગે એ રીતે રોટલા પણ હોય અમને લાગી રહ્યા છે જમકો બોલતી ગઈ જમન જોકો ગયો પાચન ચીપડા વધ્યા જોવાની કહ્યું જોકો એ બધું કારણ ના જમકોએ કહ્યું તારણ કરવા લાગી પાંચે જીવડા વધ્યા તો કે જીવતોનો ધારણ કરતા જમકે નામ એમને એમ નાખી દો એમને એમ નાખી દો ધારણ નથી કરવી ભલે ભાઈ લઈ જા તારા પેટ ઠરે બાપ લઈ જા તારા પેટ ઠરે તારું પેટ ઠરે તારા મનની શાંતિ થશે જુવાન સુનલાલને આ જમાને જમકુમાં રસ પડ્યો હવે એના જીવનમાં રસ પડવા લાગ્યો આ બે કેવું જીવન જીવે છે વડ મુજના ઉર્મી કી તુમાં પદે આવો રસ ન હતો ઉપજ્યો એને કૌતુકથી પૂછવા માંડી ક્યાં ના છો ભૂલ વર્ષના જે ઉર્મી ગીતોમાં આવો પતિ પત્નીનો આવો પ્રેમ નતો જોયો એવું એને હવે જોવા મળે છે એટલે પૂછવા લાગી ક્યાં ના છો ક્યાં વાળા કરો છો કેટલા મહિનાની મહેનત છે શીશી મુસીબતો આવી કેટલું રડો છો ક્યાં પરણ્યા છો કેટલી ઉંમર છે બેવની આ બાળકને કેમ ગભરાવ્યા છો કરો છો ટાટા રોટલા કેમ ખાવો અહીં કોઈ ન્યાતિલાના ઘોડા છે ન્યાતિલાની ઓળખીતાનો ઘોડા એને મકાન છે કે નથી આટલા બધા સવાલ પૂછી દીધા દરેક જવાબમાં સુનલાલને સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સ્વરૂપાઈ ગઈ છે સંધ્યાનો રંગ કેટલા એકદમ નિખાલસ છે કોઈ ભેળસેળ ન એવી આ બંનેની સ્વરૂપાઈ છે એકદમ એને જીવન જોવા લાગ્યું વચ્ચે વચ્ચે વર વહુના મતભેદથી મીઠું મરવાળું ટીકણ પણ માણ્યું વચ્ચે વચ્ચે પતિ પત્ની ઇલાજ કરતા હતા એકબીજા સાથે એ મીઠું ટીકણ એટલે હાસ્ય પણ એને મળ્યું મીઠો ઝઘડો પણ સાંભળવા મળ્યો પણ આ વર વહુએ તો વાતો દરમિયાન પોતાના સંકેલો ચાલુ રાખ્યો હતો પછેડી ખંજીરીને બંને પોતાને ભાડે રાખેલી વખારમાં ગયા પછેડી ખંજીરી રાખી ગુડ ઝાપી રાખીને ભાડે રાખેલી વખારમાં ગયા દરેક જવાબમાં સુનલા સુરજ દોડદોડ દડોદડ ચાલ્યા છે ક્યાં જાય છે આટલો અધીરો બનીને ક્યાં જાય છે પોતાના સાસરે કે મિત્રો કે તે તો એ જાણે પણ એમની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે સુરજ ક્યાં જાય છે આટલો અધીરો બનીને આજ મે છે પણ આ તો પતિ અને પત્ની મિત્રો કે રહે છે કે માતૃ કે રહે છે સાસરે જશે કે પોતાના ઘરે જશે એ જમન અને જમકુ સંવાદ કરી રહ્યા હતા છોકરાને કેળે જાળીને જમકુ ધણીને એક હાથે બાંધી લે મેલવા સાથ દઈ રહી છે કે છે છોકરાને કેળમાં મૂકી અને જમકો ધણીને એક હાથે બધી લે મેલમાં હાથ કે બધી વસ્તુ સરખી મુકાવે છે આ અડીભાઈની અડી અડી છે લઈ આવો આ છરી લઈ લ્યો આ દીવામાંથી કાંતરે કાંતરે જે કેળ છે ઢોળીને લઈ લ્યો આ કાગળમાં વીતી લ્યો આ કાળો વખારના માલિકને આપી આવો લ્યો આપણા લુગડા લતાની ને થોડા ત્રાજવાની ફાંક બાંધવાઓ સુડલો મારે માથે મેલો અને આ ભાટ ભૂલ્યા ઈંડોણી તો મેલી મૂકો બધી વસ્તુ ધીરે ધીરે કોની કોની લાયલા છે બધી વસ્તુ દી આવો તારા તમારી ચપ્પુ જે તોડ માપના સાધનો એ પણ બાકી બધું ભેગું કર્યું હવે એની ફાંક બાંધી માથે મૂકો એ પેલા કે તમે ભૂલી ગયા માથે તમે કે છે સોનો મોટું ઈંધોણી તો મૂકી નહીં કે છે કે સીધને ઉતાવ દરેક આદેશનું મૂળ પાલન કરો એ જમન કે છે પોતાની પત્ની જે કે આદેશ આપે મૂળા માટે પાલન કરો ને ધણી દોડ દોડ કરતો સુમલાલનો વખારે આવીને તાલ જોયો છે આ બંનેનો તાલ આવે કેવું કામ કરે છે ને બે કેવી કામ કરવાની ક્રિયા છે ને જોતા હતા ને બાય બાય ને બાય કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાયા છે હો એટલે કે તમારું કહેલું આ તમારા ઘરવાળા એટલે કે તમારો પતિ બરોબર સમજે છે માને છે ઉઠાવી નહીં બાય ઉના ઉપર જમવા છે આજ મારી માના હાથના ખરું ને એલા ઉઠાવે નહીં કે છે આજે એને મારી માના હાથના ઉના એટલે ગરમ ગરમ રોટલા જમાડવા છે પછી પાછું પૂછે છે ખરું ને એલા એ આવીને પોતાના પતિને બોલાવે
જે પૂછે આતુને જવાના વેસણની ને નાતા હોત મરતા વેસણની નીર વેસણી રાતા પડી ગયેલા હોત મરતા એટલે કે હાસ્ય ઉત્પન્ન કરતા પાછા આવતે તો અમારા શરમાળિયાને મેળે જવું છે કાને આ શરમાળિયાને એટલે કે ચરમાળિયા દાદા જેને આપણે કહીએ છીએ એના મેળે પણ જવાના છે પેલા જુવાનની આંખોમાં બધી વાતનું સેક્શન થકી આનંદના દીવા રમવા લાગે સેક્શન એટલે વાળા પછી ક્રમ બાય ક્રમ બધા એ ક્રમ પર રમવા લાગે સાંજે જેને ગરમ ગરમ ના રોટલા જમી પત્ની સસરીને કપડાં ધોઈ એકદમ સફેદ થઈ ગયા છે પછી કે છે ચરમૈયા દાદાને મેળે જશે આ બધા ક્રમિક આયોજનો અંદર ગોઠવા લાગ્યા આંખોમાં પેલા ફેસદારી ભાઈ કઈ ગાડો દેને પાછા આવ્યા કાં સુમલા સા ક્યાં પેલા એ પૂછ્યું સા ક્યાં સુમલા ક્યાં નું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેટ્યું ક્યાં નું મોકલી દીધું ભરે ગયું ઠીક મજૂરને પણ હમણાં ઘરનું બેટકનું સાફી કરશે ને તેમ તો બહુ તમે તો બહુ રોકાણ કાના ઘડિયાના કાંડા ખોટકી ગયા કે શું એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધો હતી કે છે કાંડા ઘડિયાના કાંડા ખોટકી ગયા એટલે તમારો સમય ખરાબ છે તમે હજુ કેમ રોકાણા છો એવો મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ આવી ગઈ મારે સસ્તામાં આ બધા એ જીબડા લઈ લેવા હતા પણ તે થોડાક સમય માટે પાછી બગાડી ગયા એટલે એના હૃદયમાં વેર પ્રતિભાવ જેવું સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે હું જોઉં છું આ પતિ પત્નીનું કેવું સાચું ને સહિયારું ભેગું જીવન છે કે કોલેજમાં આવું નહીં શીખવાડતા હોય ખરું કોલેજમાં આવું ક્યાંય શીખવાડે નહીં વાણિયાના દીકરાઓની નિશાળ સાંપેટમાં ખોરવા જેવું છે કેમ નહીં આ સત્તા બજારમાં તો નહીં સાંપેટમાં વાણિયાને નિશાળ ખોલવા જેવું છે આવું બધું શીખવા મળે બરાબર ને ત્યાં બાયો ન મળે કહીને પણ ત્યાં બાયો મળે નહીં બાયો એટલે છોકરીઓ દીકરીઓ એટલે જ આપણે પાંગડા છીએ ને બાયો રસોડે આપના મહેમાનો સારું રોટલી જીતારે આપણે પાંગડા છીએ આપણે નથી આવતો એટલે ને એટલે તો બાયો રસોડામાં કે છે ઉની ઉની રસોઈ બનાવ્યા કરે છે દરમિયાન જમણ અને જમતું પરવારે બે પરવારે એટલે કમ્પ્લેટ બધું સગે કરી લીધો બધો સામાન વહુએ માથા પર કાશ્મીરનો સુડો ચડાવી લીધો ધણીએ છોકરાને ખભે ચડાવ્યો છોકરો બાપના માથે માથું ગાડીને ત્યાં ને ત્યાં જ મૂકી ગયો કે છે જમકુએ સુદલો માથે ચડાવ્યો જમણે પોતાના પુત્રને ખમે બેસાડ્યો ખમે બેસાડીને દીકરો માથા પર માથું નાખીને સૂઈ ગયો રિયો બાપા રામ રામ તમારે પ્રતાપે વેલા વેલા અમે ઘણા રોટલા ભેગા થઈ જશું રામ રામ કહીને ચાલતા કે તમારા લીધે અમે આજે ઘર ઘર રોટલા ભેગા થઈ જશું પ્રતાપ તમારી મહેનતનો બહેન છે આ તો પ્રતાપ એટલે કે આ તો તમારો એ મહેનતનો પ્રતાપ છે ઉજળિયા જુવાનના મનમાંથી બહેન શબ્દ સંબોધતા જમકુને એક એવી નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા બહેન શબ્દ સાંભળતા જ એક નવી દુનિયાના એ દ્વાર ઉઘડવા લાગ્યા જમકુને હું રાજપુર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ જરૂર જરૂર આવજો ભાઈ આ ગામ આ ગગાના સમ છે જમન અને જંતુના દીકરાનું નામ શું હતું ગગો શું હતું ગગો આપણે વખત ઘણી વખત ન કહેતા ગગા સીધો બે ગગા ન કરાય એ રીતના ગગો સરસ મજાનું નામ હતું તો કે છે ગગાના સમ છે તમે આવજો કે છે કેશુરાની વનરાયને જ્યારે સંધ્યા ચંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી એ વાસણનો ચાંદ વાદળોમાં એ સંતાય ને રમતી કન્યા ને દુધિયા રંગની ઓઢણી દેખતો હોય હતો ત્યારે ત્રણે ઠેકાણે ત્રણ તહેવારની વાતો ચાલી રહી હતી ત્રણ પ્રકારની વાતો ચાલી રહી હતી કે છે પેલા ખેસદારે શેઠિયા પોતાની બહેનને ઘેર આવીને જાનના માણસોની સુમનલાલમાં ગાથો આપી કોલેજમાં ભણનારની વ્યવહાર કુશળતાની મસ્કરી માનતા હતા શું કામ કે કોલેજના ભણવાવાળાને થોડો સમય પાંચ મિનિટ બાર ન જોઈએ કે પાંચ મિનિટ બાર જોયો બધા જીવડામાં પગમાં મળે પણ એને ઉતાવળ કરે છે
પૈસાનો ખર્ચ થયો ને તેને પૈસાનો ખર્ચ થાતે મફતમાં બધા અધિકાર મળી ગયા. તો પેલા ખેતરે છે ને પોતાની બેને ઘેર આવી જાણના માણસોને સુંદરાનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવસ્થિત છોકરાની મસ્કરી માણતા વાણિયા વિના રાવણ રાજ ગયું તે આ રીતે બાપ એ જૂની કેવો જેમણે લાખ રૂપિયાની ખરીદ કરાવી વાણિયા વગર રાવણ રાજ ગયું. તો શું કે છે વાણિયા વગર વાણિયો બધા હોત તો રાવણ જીવતો એવું કે છે. પણ વાણિયા વગર વાણિયા નતા એટલે રાવણ રાજ પણ કોણ થઈ ગયું. ઘેર પોતાની બહેનના લગ્ન હતા તેની તમામમાં છાની માની પોતાની જીવન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપરનો કેળો બતાવતો હતો. ઘેર બહેનના લગ્ન હતા સુમનલાલ છાના પોતાની પત્નીને મેળા ઉપર લઈ ગયા અને અમરાપરનો માર્ગ બતાવ્યો. શું કામ સવિતા એ કેળે તે ભરવું ચાલી રહે તેનું એ સાચું જીવન સહજીવન મરતા મરતા પણ એ જીવતા જીવતા જીવતાના પોતાનો સાથે રહી વિજે છે કે પોતાની પત્નીને સુમનલાલ કહેતા તો કેવું સહિયારું જીવન જીવે છે. મરતા મરતા પણ એ જીવનના તોફાનો સામે ટકી રહ્યા અને વિંજે છે તોફાનોને ચીરે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં ફોટોગ્રાફમાં ને રાતના 5-6 કલાકમાં હું વકીલ થઈશ ને તું કુટુંબના રોવા કૂટવાનું કરીશ મારું ભઠિયા કામ કરીશ મારો ક્લાર્ક પણ નહીં બની શકે. શું કીધું કે સાચું જીવન જીવે છે જીવનના તમામ પોકાણોને સાથે રહીને એનો હલ કરે છે. જ્યારે આપણે શું કરીએ છીએ થોડો સમય માટે સિનેમા પિક્ચર જોવા જઈએ છીએ થોડો સમય માટે ફોટામાં ભેગા હોય છે થોડો સમય માટે કે છે 5-6 કલાક સાથે હોય છે તું મારું પઠિયા કરું તું મારું રસોડું સંભાળી અને કે તું મારી ક્લાર્ક પણ બની શકીએ છે ને ધૂણા છૂટે છે આવું જીવન. અને પત્ની ન થાય કે મને ધૂણા થાય નફરત થાય છે પત્ની કોની કહેવાય તો કે કેવું જીવન જીવે છે જમણે ને જોડું સહનાવો વસ્તુ સહનો ભુનકુ સહ વીર્યમ કરવા આવે આવું જીવન જીવે છે સરસ મજા કે અમે બંને અમારા બંનેનું રક્ષણ કરો અમારા બંનેનું પોષણ કરો અમે બંને પૂરી શક્તિથી અને જોરથી કામ કરીએ છીએ. આ એક 21 કોડ દ્વારા જૂના બોલાયેલા જૂઠા બોલાયેલા મંત્ર પર એ મંત્રના આચરનારા તો એ જાય અમારા ના કેળા આપણે બધા આ મંત્ર બોલીએ છીએ સહનો ગુણક્તુ સહના વસ્તુ સહનો ગુણક્તુ સહ વીર્યમ કરવા આ શ્લોક બોલીએ છીએ પણ એનો અર્થ નથી સમજતા. સાચો અર્થ સમજનારા તો પેલા જાય છે કે અમારા પરના માર્ગ પર પોતાની પત્નીને સમજાવતા કહે છે. માતાના સમ અમરાપરને કેળે પુરુષ હવે છોકરું છોડાવી સ્ત્રીના હાથમાં હાથ પરોવે કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી. શું કહે છે હાથમાં હાથ પરોવી અને અમરાપરના માર્ગે જતા એ જમણને જમતું એમાં જમણ કહે છે જમતુની કે આ તમને ખાઈ ગઈ હતી આ તમને ખીચ ચડી હતી 5 વર્ષથી વાળા વાવતા આજે ગળો ઉપર આવી ગયો. 5 વર્ષથી હું આ વાળા વાવું છું પણ આજે મને એમ ક્રોધ ચડી ગયો એટલે ગાળો ગોળવાની ઈચ્છા થઈ ગઈ એમાં ઓલિયા સમાયે ઉપર ચીરી માંગનારી બાય તો ને શેઠે તો મારી ખોપરી ફાટી કરી દીધી કે પેલો સિપાહી એમ પૂછાવ તો ચીપો લઈને ચાલ્યો ગયો. પેલી બાઈએ ચીર માટે લખી પેલા ભાઈ રૂપિયા માટે તે તો મારી કે છે ખોપરી ફાટી ગઈ ખૂબ ગુસ્સો આવ્યો. અરે ભૂંડા ખોપરીને તો તાર કાઢી જાય મીઠો નહોતો આપ લગી ખોપરીને દાઢી રાખી સાંજ કાઢી લાલા આમ લોહીના પાણી કરીએ જો રોટલો ન પાકતો હોય તો પછી કે આવું તો લોહીનું પાણી કરવા જતા રોટલો ન પાકતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભરવું મારે શું ખોટું મેરકા નામના ચોરની ટોળીમાં ભરવું મારે શું ખોટું. રોયા ચોરી બાઈએ વગર ચીપીએ કે તું ચોરી કરી એમ કે કાખમાં એ કેળમાં બેને એટલે કે જમકુએ જમનના કાખમાં ચૂપલો હોય અને કહી માતાના સમ કદી છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ ને 2 મહિનાની જેલ મળે કદાચ તું ચોરી કરી આવું તો પણ પછી છૂટી જાઉં કે બસ એ તારે મને હવે કાંઈ નહીં. બાઈએ પ્રેમના સુકારા માંડ્યા કે બાઈએ કીધું હવે તું મને રહેવા દે એમ કે બાઈએ પોતાના પતિને મીઠા સુકારા દેવા માંડ્યા.
ના તો રોટલો ક્યાં મળે છે ઉલટા ના બે દાણા બબે રોટલા દાળ અને સાત બે કૂતા આપે છે પણ ત્યાં તને બે વાડા નહીં મળે એટલે જેલમાં તને રોટલો આપશે બે ટાઈમ જમવા આપશે પણ તને બે વાડા નહીં મળે ક્યાં તો કે તારા આશરા નહીં સુગાય અહીંયા એક તને તારો ગગુ અને તારી પત્ની જમ્બુ બે તને અહીંયા નહીં મળે કે શું નહીં મળે એક તારે જમ્પુ ને બીજો તારો દીકરો જીણ્યો ગગો એટલે કે તારો દીકરો જીણ્યો તણિયા નહીં મળે એટલેથી કરીને જ આ વાળા પાય પાયને પ્રાણ નીચોડું છું ને બાકી આ દુનિયા શીખ સાવધાન આપણા સપનાઓ તો હવે મને ચોર જ બનાવી રહ્યા એટલા માટે તું પાંચ વર્ષથી આ છુપાવો કરું છું કોડીઓ પાવ છું નહીં તો તું આ શેઠ સાવધાન મને કે દેશનો ચોર બનાવી નાખ્યો હતો એમ કેમ હારી જાશ જંપુ કહે કેમ હારી જાય છે જંપુએ ચાંદાના ઉદાસમાં ધણીની આંખો ભીની થતી ભારી ચંદ્રના પ્રકાશમાં પોતાના પતિની આંખમાંથી આંસુ નીકળતા હોય એવું જોઈ દે એના સાલમાં પણ ખરેડી પડી સાલ પણ ખડાઈ ગયો એને ધણીને શરીરે હાથ વીટીને હેય સરખો જાપ્યો કે આલિંગન કરી તું બાત ભરી લીધી હે બહાદુર ભરત થઈને આવા માથા વચા તો બહાદુર પુરુષને આવા ખરાબ વિચારો કરે છે ઠાકોર ઠાકોરની વાત હવે નથી ગમતી કીડીને કણને હાથીને હારો એનાનો મળી ગયો લાગે છે કે કીડીને કણ મળ્યો છે હાથીને હારો એટલે કે છ મણ જેટલો વજન હારો એટલે શું થાય છ મણ જેટલો વજન કે કીડીને કણ અને હાથીને હારો મળી રહે છે એ કદાચ મળી ગયો લાગે ગાડા સાંજે તાને ઠાકોર હુલું ન બોલીએ તારે ખબર જો જો જીણ્યો જંપીને સૂતેલો સાંજના સમયે આવું ખરાબ ન બોલીએ કે તારા તમને શાંતિથી જીણ્યો સૂતો છે પણ ત્યારે આ તુને હું બે તૂટી મુવા કોઈ તાજો રોટલો કેમ ન મળે આટલી બધી મહેનત થઈ તો તાજો રોટલો આપણને મળતો નથી કેમ આ મરક બધો ગમલા બિલીમાં લે છે ગંઠા અને હીરા પહેરે છે તારા મારા જેવા દસ ડબે એટલે તો એની એક છે રોજ ગલરૂમમાં પડે છે ફોનોગ્રામ અને ધૂળપાક વગેરે એના દાડા કૂટતા નથી ત્યારે આપણે તો પૂરી ઊંઘે નથી નહીં આ કે શું કે છે આ લોકોમાં તો કે છે બંગલા મેળીઓમાં રહે છે હીરા મોતી પહેરે છે અને દસ જણાનું પૂર થાય એટલું અનાજ તો આ લોકો ભોજન કે છે ગટરમાં નાખી દે છે અને આપણે તો દિવસો આ ખરાબ ઉપકૂટતા નથી નાખી તો હું પણ પૂરી નથી થતી તને વિચારવા એવું પડી લાગે છે વિચારોના બહુમાં તું ખોવાઈ ગયો લાગે છે જમકોએ કહ્યું ગમે મારું મન મૂંઝાય છે મેરકાની ટોળી મહિને પંદર લાખ કે બે કેટલું પાડે છે જાણે છે પંદર દિવસમાં મેરકાની ટોળી ચોરી કેટલું ચોરી કરી લે તને ખબર છે તો જમકોનો દાડો ખા શું કીધું દાડો ખાવ એટલે મૃત્યુના બારના તેરમાં દિવસે જે ભોજન કરે એને દાડો ખાવ કહેવાય કે જો હવે તું આવું વિચારીશ બોલીશ કરીશ તો તું જમકું એટલે કે તું મારા બારનું ખાય છે જો હવે વધુ બોલ્યો તો હમણાં આપણો સમારો આવી ગયો જમકે વરના દાળ ઉપર ટાટા હાથ દીધા પ્રેમથી સ્નેહથી એ દાળ ઉપર એ થપલીઓ મારે છે એટલે કે હાથ દાડે સ્પર્શ કરે છે સમાજનો સેવક આ જમન એ આખરની રાતને ભોરે સમાજની શત્રુતાને ઉગાડ ઉગાડ થતા દ્વાર ઉપર છેક ઉપર સુધી પહોંચી ગયો કે સમાજનો સેવક એ જમન આજે ચોરીના રવાડે સમાજનો શત્રુ બનવા માટે એના દ્વાર સુધી પહોંચી ગયો દ્વાર ઉપર એટલેથી અંદર જતો રહે મેરકાની ટોળીમાં ભળવા માટે તૈયાર થઈ ગયો હતો પણ ત્યાં જમકુના જનેતા સમાજ ઘોષણા મંડને અને ત્યાંથી પાછો જંપુ જેમ જનેતાએ માં પોતાના બાળકને પોષાયેલ એમ જંપુએ પોતાના પતિને જમીને પોષાયેલો અને શત્રુ દ્વારા એટલે કે ચોરીના રવાડે જનતા એને અટકાવી દીધો શિયાળવાની લાલી સંધાને ચાંદનીમાં પણ એકાંત આકરી હતી પોતાના પગ ના ધબધારા પણ કોઈ પાછળ પડી હોય તેવી તીવ્ર ભાતિ કરાવતા હતા પોતાની પાછળ કોઈ તીવ્ર આવી રહ્યું ઝડપથી એવો પગનો અવાજ આવી રહ્યો હતો એ બીક ઉકળાવતા માટે બાય બોલી એ બીક લાગતી એ બીક ન લાગે એના માટે બાય બોલી એટલે જમકુ બોલી કોઈ કાઠું કાઠું ના નીકળ્યો બેન
કોની છે આવવાની માતાજીને નાળિયેર માંગી છે મેં તો કોઈ કાજી પાસે છે પણ કદાચ કાજી ન હોય કોઈની આવવાની હિંમત નથી કેમ મેં તો માતાજીને નાળિયેર માંગી છે જઈને માં તને તારા ચરણોમાં નાળિયેર શ્રીફળ વધેરી દેખીને માનતા રાખી છે ત્યાં તો ગામ પાદરમાં કૂતરા આવે શું કીધું ત્યાં તો સરસ મજાના એમરા પરના ગામના પાદરમાં એક કૂતરાઓ બોલવા લાગ્યા અહીંયા જમનાની જમકું સહિયાનું જીવન જેમાં આપણને ખાસ છે એ સહના વરસ્તુ સહનો ગુણત્વ સહવેયમ કરવા એ એક ખરેખર જો સાતક કરી હોય સાચું સહયનું જીવન જીવે હોય તો આ જમનાને જમકુનો સાચો યજ્ઞ હતો એમાં ફક્ત ને ફક્ત એક એક વાક્યનો પ્રશ્ન જોઈ લેવા અને મહત્વનો પ્રશ્ન કે જમન અને જમકો અને જમનનો દાંપત્ય પ્રેમ પાઠના આધારે સમજાવો મોટો પ્રશ્ન છે એ ખાસ યાદ રાખો બાકીના પ્રશ્નો તમારી જાતે તૈયાર કરશો પ્રસ્તુત